સુરતમાં હત્યાની ઘટનાઓ યથાવત છે ત્યારે વરાછા વિસ્તારમાં ઓફિસમાં ઘૂસી હીરા કારોબારીની હાથબાંધી કરેલી ઘાતકી હત્યા મામલે તપાસ કરી રહેલી વરાછા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યા રહેવા ભત્રીજાન તેના સાથીદારને શોધી કાઢ્યા છે. તો રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરાઈ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં મંગળવારે મોડી સાંજના સમયે કમલપાક સોસાયટીમાં હીરા કારોબારી પ્રવીણ નકોમની તેમની જ ઓફિસમાં હાથ બાંધી દઈ ઘાતકી હત્યા કરાઈ હતી. જે મામલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તો વરાછા પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી જવા પામ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના ભેદને ઉકેલી કાઢ્યો છે. હીરા કારોબારી પ્રવીણ નકોમની તેમના જ ભત્રીજા ગિરીશ નકોમે સાથીદાર સાથે મળી હત્યા કરી લૂંટ ચલાવ્યાનું સામે આવ્યું હતું. પ્રવીણ નકોમ પાસે રૂપિયા માટે ગયેલા ગિરીશ નકોમે ટોર્ચર કરી હાથ બાંધી દઈ તેમની હત્યા કરી નાખી હતી. હાલ તો વરાછા પોલીસે હત્યા મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.